અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેરામાં આવતા લાખો પદયાત્રીઓને સેવા માટે અનેક સેવા કેમ્પ સેવાની સરવાણી વહાવે છે, જેમાં સૌથી મોટા સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાતા રતનપુર ખાતે શરૂ કરાયો છે. અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેરામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે, જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રતનપુર ખાતે શરૂ કરાયો છે, જેમાં પદયાત્રિકોને મિષ્ઠાન ભોજન, આરાપની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરણવાલે કેમ્પની મુલાકાત લીધી હતી અને કેમ્પની સમગ્ર કામગીરી નિહાળી હતી અને આયોજકોની કામગીરીને બિરદાવી હતી, તેમજ ભક્તોને ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે પણ કેમ્પની મુલાકાત લીધી હતી. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળાઓમાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટે છે. અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમારાઓમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓને અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પદયાત્રિકોની સેવા માટે અંબાજીના માર્ગ ઉપર સેવા કેમ્પ શરૂ થયા છે, જેમાં છેલ્લા 16 વર્ષથી અંબાજી જતા પદયાત્રિકાની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ સિદ્ધ કેન્દ્રની સામે વિશાળ સેવા કેમ્પ યોજવામાં આવે છે. સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40,000 ફૂટ જેટલો વિશાળ સામિયાણો બનાવવામાં આવ્યો છે, જેમાં પદયાત્રિકોને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન, આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પદયાત્રિકોને થાક ઉતરી જાય તે માટે લાઈવ ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે. સેવા કેમ્પનું ઉદ્ઘાટન જય જલિયાણ ફાઉન્ડેશનના હિતેશભાઈ ઠક્કર તથા જય જલિયાણ સેવા કેમ્પના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને કરાવવામાં આવ્યું હતું. 4 દિવસ સુધી ચાલનારા કેમ્પમાં અંદાજે 2.5 લાખથી વધુ લોકો સેવાનો લાભ લેશે. આ વર્ષે મેળામાં શ્રદ્ધાળુઓનો ઘસારો વધુ રહેશે. સેવાભાવી હિતેશભાઈ ઠક્કર, માય ભક્ત અને સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે લાખો માય ભક્તો અંબાજી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ વર્ષે કુદરતે ચોમેર પોતાનું કુદરતી સૌંદર્ય વેર્યું છે, ત્યારે અંબાજી જતા માર્ગો પર માય ભક્તોની ભીડ ઉમટવા લાગી છે. આ વર્ષે દર વર્ષ કરતાં વધારે ભક્તો અંબાજી પહોંચશે. આ વર્ષે 35-40 લાખ પદયાત્રિકો અંબાજી આવવાનો અંદાજ છે. જય જલિયાણ સેવા કેમ્પમાં દરરોજ 50,000-60,000 પદયાત્રિકો ભોજન, પ્રસાદ અને અન્ય સેવાનો લાભ લેશે. સેવા કેમ્પમાં અનેક કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે, તેમનો હું આભાર વ્યક્ત કરું છું. સુરેશ કલ્ચર, ZSTV અંબાજી.